नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत अंबजा, तमामनुं स्वागत छे धोरण नंबर 8 विषय इंग्लिश नो यूनिट नंबर 1 क्यू फॉर क्वेश्चन। तो एमां एक्टिविटी 1 आपणे जोईए। आपणने एक्टिविटी 1 नी अंदर एक इंटरव्यू लीधेलो छे। इंटरव्यू नी अंदर जे बे व्यक्ति वच्चेनो संवाद रजू कर्यो छे तेना विषे छे। इंटरव्यू प्रश्न पूछे छे, हेलो मिस सुनीता विलियम्स, वेलकम टू अवर प्रोग्राम। એટલે શું કહે છે કે હેલો મિસ યુનિતા વિલિયમ, હેલો મિસ યુનિતા વિલિયમ, વેલકમ, વેલકમ એટલે કે સ્વાગત, ટુ અવર પ્રોગ્રામ એટલે કે અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। તો સુનિતા વિલિયમ્સ કે સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો નાઇસ મીટિંગ યુ। શું કહે છે સુનિતા વિલિયમ્સ કે હેલો નાઇસ મીટિંગ યુ એટલે કે તમને મળીને આનંદ થયો, તમને મળીને આનંદ થયો। ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુઅર શું પૂછે છે, વેર ડુ યુ વર્ક, વર્ક એટલે કે કામ, વેર એટલે કે ક્યાં, તમે ક્યાં કામ કરો છો। તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે, સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, એટલે કે નાસાની અંદર ફ્લાઇટ ઇન્જિનિયર અથવા તો એન્જિનિયર તરીકે કાર્ય કરો છો, કામ કરો છો। તો ઇન્ટરવ્યુઅર આગળ પૂછે છે, ઇન્ટરવ્યુઅર સેઝ વેર યુ બોર્ન, એટલે કે તમારો જન્મ ક્યાં થયો હતો। તો સુનિતા વિલિયમ્સ સેઝ ઓહિયા, એટલે કે સુનિતા વિલિયમ્સ કહે કે મારો જન્મ ઓહિયામાં થયો હતો। ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, એટલે કે તમારી જન્મ તારીખ શું છે। સુનિતા વિલિયમ્સ સેઝ આન્સર આપે છે, 19 સપ્ટેમ્બર 1965, એટલે કે 19 સપ્ટેમ્બર 1965। સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો, 19 સપ્ટેમ્બર 1965માં થયો હતો। ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર્મ, એટલે કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, તમે તમારો અભ્યાસ ક્યાંથી પૂર્ણ થયો એટલે કે ક્યાં કર્યો હતો। સુનિતા વિલિયમ આન્સર સેઝ, I did my graduation from Florida Institute of Technology, એટલે કે મેં મારું ગ્રેજ્યુએશન કઈ ઇન્સ્ટિટ્યૂટ, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પૂર્ણ કર્યું હતું, એટલે કે ત્યાં સ્નાતક થઈ હતી। ઇન્ટરવ્યુ સેઝ વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ। શું પૂછે છે, વિચ સ્પેશિયલ આઇટમ એટલે કે એવી કઈ વસ્તુ છે કે જે તમે પ્રથમ વખત સ્પેસમાં ગયા ત્યારે તમે તેની સાથે તમે લઈ ગયા, એટલે કે સૌથી પહેલી વાર અવકાશમાં ગયા તો તમારી સાથે કઈ ખાસ વસ્તુ લઈ ગયા, કઈ સ્પેશિયલ વસ્તુ લઈ ગયા। સુનિતા વિલિયમ્સ આન્સર આપે છે, સુનિતા વિલિયમ્સ આન્સર ધ ભગવદ્ ગીતા। શું કહે છે, એક ભગવદ્ ગીતા, નેક્સ્ટ અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ લેટર રાઇટન ઇન હિન્દી બાય માય ફાધર, એટલે કે ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એટલે કે નાની મૂર્તિ ગણેશની, એન્ડ અ લેટર રાઇટન ઇન હિન્દી બાય માય ફાધર એટલે કે તેના પપ્પાએ હિન્દીમાં લખેલો એક પત્ર, એટલી વસ્તુ એટલે કે આ ત્રણ વસ્તુ સ્પેસમાં ગયા ત્યારે તેઓ લઈ ગયેલા। ઇન્ટરવ્યુઅર્સ પ્રશ્ન પૂછે છે, હું ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા, કે તેમાં તમારા જીવનમાં એવા કયા વ્યક્તિથી તમને પ્રેરણા મળે, એટલે કે કોણે પ્રેરણા તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી। સુનિતા વિલિયમ્સ સેઝ આન્સર આપે છે, મહાત્મા ગાંધી, એટલે કે મહાત્મા ગાંધીથી તેમને પ્રેરણા મળી। ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, એટલે કે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે તમે કયા દેશના વતની છો, તમે મૂળ દેશ, તમારો મૂળ દેશ કયો છે। સુનિતા વિલિયમ આન્સર સેઝ ઇન્ડિયા, કયો છે, ઇન્ડિયા દેશના છે, ભારતના। ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, એમાં મારા પિતાશ્રી દીપક પંડ્યા છે તે ક્યાંથી છે, ગુજરાતના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તે એક્ટિવિટી એક, હવે એક્ટિવિટી બે તરફ આપણે આગળ વધીએ। રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન,
स्टेट आर आंसर इन अ स्टेटमेंट એટલે કે તમારા પ્રશ્નના જવાબ આપવા છે કે આપેલા વાક્યમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે તમારે ટ્રુનું એટલે કે ખરાનું નિશાન કરવાનું છે. તો આપણને પ્રથમ એટલે કે ફર્સ્ટ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન, સુનિતા વિલિયમ સ્ટે ઇન ધ સ્પેસ ફોર 36 ડે. એટલે એનો મતલબ શું થશે કે સુનિતા વિલિયમ્સ કેટલા દિવસ માટે, 36 દિવસ માટે સ્પેસમાં રહ્યા હતા. તો હવે તેમના તમને ત્રણ સવાલ પૂછેલા છે. એ ત્રણે ત્રણ સવાલ આમાં આવેલા છે એટલે કે આને આધારે છે, જો હોય તો ખરું, ન હોય તો ખોટું, એટલે કે હોય તો ટ્રુ અને ન હોય તો ફોલ્સ તમારે આપવાનું છે. તો પેલો સવાલ, વેર ડીડ સી સ્ટે, એટલે તે ક્યાં રહ્યા હતા. તો અહીં આપણા જવાબ છે શું આવશે, સ્પેસ, એટલે પહેલામાં શું આવશે, ટ્રુ. બીજું, વો હું સ્ટે ઇન ધ સ્પેસ કોણ રહ્યું હતું, સુનિતા વિલિયમ્સ, એટલે સેકન્ડમાં પણ ટ્રુ આવશે. થર્ડ ઇઝ, ફોર હાઉ મેની ડે ડીડ સી સ્ટે ઇન સ્પેસ, કેટલા દિવસ માટે, તો 36 ડે, એટલે ટ્રુ આવશે. સેકન્ડ ક્વેશ્ચન, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયન વ્યૂ, એટલે કે પ્રથમ વખત થિયેટર ગ્રીસમાં પ્રથમ વખત ધર્મ રિલિજિયન એટલે કે ધર્મ માટે એક થિયેટર બનાવવામાં. તો સવાલ તમને પૂછે છે, વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, શું ગ્રીસ થયું, શું ગ્રીસમાં શું ડેવલપ થયું હતું. તો શું આવશે, થિયેટર, એટલે પ્રથમ ક્વેશ્ચન છે. બીજું, વાય વોઝ થિયેટર ડેવલપ, શા માટે, તો રિલિજિયન વ્યૂ માટે. થર્ડ, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, તો શું આવશે આન્સર, ગ્રીસ, એટલે કે ત્રણ ક્વેશ્ચન પ્રશ્નમાંથી પૂછેલા છે. થર્ડ ઇઝ, ધ ફર્સ્ટ ન્યૂઝ પેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર ઇન ધ બુક પેજ ઓફ લંડન ન્યૂઝ પેપર ઇન 1625. તો ક્વેશ્ચન છે, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝ પેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર, એટલે કે પ્રથમ ન્યૂઝ પેપર ક્યાં હતું. તો અહીં આપણને એમ કીધું છે કે અહીં લંડન ન્યૂઝ પેપર છે, ફોર લંડન ન્યૂઝ પેપર ઇન 1625, એટલે શું આવશે, ખરું. બીજો, હું ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, એટલે કે કોણે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. તો અહીં તમને એવો કોઈ ક્વેશ્ચન એટલે કે આન્સર આપેલો નથી, એટલે બીજો જે ક્વેશ્ચન છે તે શું આવશે, ફોલ્સ. થર્ડ ક્વેશ્ચન, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપીયર ઇન ધ લંડન ન્યૂઝ પેપર, એટલે એડવર્ટાઇઝમેન્ટ ક્યાં આપેલી હતી. તો ક્યાં આવશે આન્સર, પેજમાં, એટલે ત્રીજો ક્વેશ્ચન આપેલો છે. ફોર્થમાં જઈએ, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, એટલે કે કિરણ બેદી જે છે તે આપણા ભારતના પહેલા આઈપીએસ ઓફિસર છે. તો એના પરથી આપણે ત્રણ પ્રશ્ન પૂછ્યા જે આમાં આવે છે કે નહીં. આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, તો શું આવશે, કિરણ બેદી, એટલે બીજું, વોટ ઇઝ કિરણ બેદી, કિરણ બેદી કોણ છે, તો શું આવશે, આઈપીએસ ઓફિસર. થર્ડ ઇઝ, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટ એઝ અન આઈપીએસ ઓફિસર, તો અહીં આપણને કોઈ સમયગાળો આપેલો નથી, એટલે થર્ડ ઇઝ નોટ. હવે પાંચમો આપણે આન્સર તરફ જઈએ, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. ફર્સ્ટ ક્વેશ્ચન, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી, તો અહીં તમને ક્વેશ્ચનમાં એવો કોઈ આન્સર આપેલો નથી કે દિલ્હી જવા માટે, એટલે ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોલ્સ. સેકન્ડ, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, તો કાં જન્મ થયો, તો પોરબંદર. થર્ડ, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, તો કઈ બર્થ ડેટ છે, 2 ઓક્ટોબર. તો વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને નેક્સ્ટ એક્ટિવિટી જોવા માટે જુઓ અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ પ્રશાંત ઉપર, એને સબસ્ક્રાઇબ કરો જેથી તમને બીજા બધા એક્ટિવિટીના વિડીયો પણ મળતા રહે. થેન્ક યુ, ધન્યવાદ.